हेलो। हाँ, क्यारे फ्री थईશ તું? ઓફિસ પર છે હજુ? ઠીક છે, ફ્રી થઈ જા એટલે મને કોલ કરજે, એટલે હું આવી જઈશ। સારું। શિયા, તને કેટલી વાર કહ્યું છે આદિત્યને ફોન નહીં કરવાનો? નથી સમજ પડતી? પણ ભાઈ, હું શું કામ એને ફોન ના કરું? તને ના પાડી છે ને, એની સાથે તારે કોઈ સંબંધ નથી રાખવાનો। તારી સગાઈ મારા મિત્રની સાથે થશે, સમજી ગઈ ને? તમારા મિત્રને તો હું આજે શું, કાલે પણ હા નહીં પાડું। હા નહીં પાડો એમ? તમે હા નહીં પાડો ને તો અમે ગમે તે હદે જશું, પણ લગ્ન તો ત્યાં જ કરવાના છે જ્યાં તમારો ભાઈ કહેશે। જોશિયા, આદિત્ય છે ને સારો છોકરો નથી, તારા લાયક નથી, ને હે આપણા ઘર અને પરિવારને લાયક પણ નથી, અનાજ છે, શું ભરોસો એનો? તો તમારો ફ્રેન્ડ છે એ મારા લાયક છે એમ કહો છો તમે? હા, મોટા ખાનદાનનો છે, સારું કમાય છે અને મારી સાથે ઘણી વખત હોય છે, એટલે હું એને ઓળખું છું। સિયાબેન, ખોટી બહેસ મૂકો ને, અમે કહીએ ને એ કરી નાખો, તમારા માટે એ જ સારું છે જે તમારા ભાઈ કહે છે, કેમ તમે માનતા નથી? ભાભી, બહેસ હું નહીં, તમે લોકો કરો છો, અને હા, જિંદગી મારી છે, હું ગમે એની સાથે જીવું, ગમે એ રીતે જીવું, અને મમ્મીએ હા પાડી છે તો તમે શું કામ ના પાડો છો? જોશિયા, તારો ભાઈ હોવાને નાતે હજી હું પ્રેમથી સમજાવી રહ્યો છું, છેલ્લો મોકો આપું છું તને, તું આ વાતમાં સમજી જાય ને તો તારા માટે સારું છે અને અમારા માટે પણ, સમજી ગઈ કે નહીં? નહીં। તું મારી સામે બોલે છે? તને ક્યારનો પ્રેમથી સમજાવી રહ્યો છું, નથી સમજ પડતી તને? બરાબર જ તો કરે છે તમારો ભાઈ, તમને કેટલા સમજાવ્યા, કેટલા લાડ લડાવ્યા, પણ તમે તો સમજવા તૈયાર જ નથી ને સિયાબેન, તો હવે ખાવ માર ને। હબ છોપ છો, હવે તું ક્યારેય પણ એની સાથે વાત કરતા પકડાઈ છે ને, તો યાદ રાખજે। દેવાંગ, શું એ ક્યારેય બંધ નહીં કરે વાત કરવાનું, તમને ખબર જ છે ને, 50 વખત સમજાવી છે પણ એના મોઢા પર શરમ જેવું કંઈ છે જ નહીં, અને હજી છૂટ આપશો ને તો હજી એ વાત કરવાની જ છે। આ વાતનો ફેસલો આજ જ કરી નાખો। ફેસલો તો થઈ જશે, હજી પણ લાસ્ટ વોર્નિંગ આપું છું, હવે તને જોઈ છે ને એટલે પતી ગયું સમજજે। હા, હું ભૂલી જઈશ કે હું તારો ભાઈ અને તું મારી બેન છે, સમજી? તમારે લોકોએ જે કરવું હોય ને એ કરજો, પણ હું લગ્ન કરીશ તો આદિ સાથે, બીજા કોઈ સાથે નહીં કરું। ઠીક છે, તો હું પણ જોઉં છું કે તું આદિત્યની સાથે લગ્ન કેવી રીતે કરે છે। છે ને એક નંબરની નકતી, કોઈ વાતમાં નહીં માને, તમે ગમે તેટલું કહેશો ને પણ આ છે જ શરમ વગરની, આને તો શું કેવું ને એ નથી સમજાતું, જા હવે। દેવાંગ, આ તમારી બેન છે ને સાવ જળ બુદ્ધિની છે, તમે ગમે તેટલી સમજાવશો ને તો છેવટે અહીંયા આવીને જ ઊભી રહેશે, આદિત્ય આદિત્ય આદિત્ય, બીજું એના મગજમાં કંઈ છે જ નહીં, હવે આનો ફેસલો કરો ને તો સારી વાત છે। થશે, એનો ફેસલો થશે, તું એક કામ કર, આપણે બધી વાત અહીંયા નથી કરવી, આપણા બેડરૂમમાં ચાલ, નકર જો બા સાંભળી જશે ને તો લેવાના દેવા થઈ જશે, ચાલ રૂમમાં। તમે મને અહીંયા શું કામ લઈ આવ્યા છો, બધી વાત ત્યાં જ કરવી હતી ને? અરે ત્યાં બા આવી જાય તો શું કહેવું, આપણે પકડાઈને જઈએ? હા તો અહીંયા પણ ધીમે બોલો, આ રૂમની બહાર પણ બાને તો સંભળાય જ છે, બા કાનના બહુ નરવા છે તમારા। જો મને નથી લાગતું કે સિયા કોઈ રીતે સમજે, માટે હવે સિયાનો કાંટો કાઢવો જ પડશે। એટલે જો સિયાને આપણે છેલ્લી વખત સમજાવ્યું છે ને, હા, એટલે હવે સિયા કોઈ પણ રીતે આપણા વાંકમાં આવે ને, એટલે સિયાને આપણે મારી નારી નારી શું, હા, આના સિવાય બીજો કોઈ જ ઉપાય નથી। દેવાંગ, સિયા તમારી બેન છે, આ તમે શું બોલો છો? અરે બેન હોય તો શું થઈ ગયું, આ પ્રોપર્ટી હું જવા દઉં, હું આપી દઉં આદિત્યને અડધી પ્રોપર્ટી, નહીં હું મારા હાથમાંથી આ પ્રોપર્ટીને ક્યારેય નહીં જવા દઉં, જો સિયા મારી વાત નહીં માને ને તો હવે ફાઇનલી સિયાએ મરવું જ પડશે, અને તારે મને આમાં સાથ આપવાનો છે। દેવાંગ, મને તો બહુ બીક લાગે છે, નહીં ને કાલ સવારે કોઈને ખબર પડી તો? અરે બેક શું લાગે,
બાને ખબર પડી તો? અરે બીક શું લાગે, બાને કેવી રીતે ખબર પડે? બા ઘરમાં ના હોય ને ત્યારે જ આપણે આ કામ પતાવી દેવાનું. બા તો અત્યારે જ ઘરમાં નથી. અત્યારે નથી ને તો તો આજ સારો મોકો છે ને, તો શું કામ ને મોકાની રાહ જોવાની? આપણે અત્યારે જ સિયાના રૂમમાં જઈને સિયાને મારી નાખીએ. હા દેવાંગ, વાત તો તમારી સાચી છે. આ સિયાબેન છે ને આપણું માનવાથી રહ્યા, માનશે તો ક્યારેય નહીં, અને જો એ નહીં માને ને તો અડધી પ્રોપર્ટી હાથમાંથી જતી રહેશે, અને એવું હું ક્યારેય ઈચ્છતી નથી. તો પછી તમે કહો એમ? આપણે અત્યારે સિયાના રૂમમાં જઈને સિયાને કહીએ, પ્રેમથી સમજાવીએ કે આદિત્યને છોડી દેવા માટે આદિત્યને કોલ કરે. જો એ કોલ નહીં કરે ને તો પછી રામ નામ સત્ય કરી જ નાખે અત્યારે. ચાલ રાહ કોની જુએ છે? દેવાંગ બસ. દેવાંગ દેવાંગ, આ હું કઈ રીતે મારી છોકરી આવે મારી નાખી તે આને? મારી દીકરી ને મારી નાખી મારી દીકરી ના દેવે મળીને. ના સિયા, મને આવી રીતે છોડી ના ન જઈ શકે. સિયા સિયા ઉઠને, તમને લોકોને એટલી સજા થશે ને કે તમે લોકો આખી જિંદગી પછતાશો. તું આના કોલર પકડવાની વાત કરે શું? કઈ રીતે શું કર્યું આ, અને શું કામ કર્યું કે મને? શું કામ મારી તે મારી દીકરીને? તમે જાણો છો ને બા, આ બધું મેં શું કામ કર્યું છે? મને કાઈ નથી ખબર. આદિની આરે લગ્ન કરવાનું નક્કી કર્યું એટલે તે મારી છોકરીને મારી નાખી. ના, એ આદિત્ય સાથે લગ્ન કરે કે બીજા કોઈ પણ સાથે, અમારે શું લેવા દેવા? અમે તો અમારી પ્રોપર્ટી માટે કરતા હતા. શું? હા, પ્રોપર્ટી માટે તે મારી મારી છોકરીને મારી નાખી. પણ યાદ રાખજે, જે પ્રોપર્ટી માટે તે આ છોકરીનો જીવ લીધો છે ને, એની એક ફૂટી કોડી નહીં મળે. તમારા બંનેની સામે હું કેસ કરીશ અને જેલ ભેગા કરીશ. ગમજો ત્યાં સલિયા અને ગમજો ત્યાં તમારી પ્રોપર્ટી. એક રૂપિયો નહીં મળે તમને લોકોને. અરે શું એક રૂપિયો પણ નહીં મળે? જોજે તું. અરે અરે, આ બધું તો અમે પ્રોપર્ટી માટે જ કર્યું છે ને બા. હા, તમે પ્રોપર્ટી માટે કર્યું, કારણ કે તને તારી બેન માટે પ્રેમ નહોતો, તને પ્રોપર્ટી માટે પ્રેમ હતો ને. તો હવે જોઈ લે અને સાંભળી લો બંને જણા, એક ફૂટી કોડી પણ નહીં મળે આમાંથી. એક ફૂટી કોડી નહીં મળે. જાઓ. શું વાત કરો છો બા, શેની એક ફૂટી કોડી પણ નહીં મળે? જો આ મિલકત મારા નામે ના થાય ને તો યાદ રાખજો બા, જે ફોન મેં બેનનો કર્યો છો ને એ હાલું તમારો પણ કરી નાખીશ. 24 કલાકની અંદર તું જેલમાં હોઈશ. અરે પોતાની જાતને સમજે છે શું તું? હા ભાઈ માને છે તું? હે, અરે તારી બેન હતી આ સાલા નપાવર. આ બેન તારી રક્ષા માટે તારા હાથ પર રાખડી બાંધતી હતી અને તે એને જ મારી નાખી. અરે તને તો શરમ આવી જોઈએ, તને તો ભાઈ બનવાનો કોઈ હક જ નહોતો આ દુનિયામાં. પોતાની બહેનને મારી નાખી અને હજી આમને મારવાની વાત કરે છે?
અરે જા, તું શું મારવાનો? એક મિલકત માટે થઈને, થોડા રૂપિયા માટે થઈને તું કોઈનું ખૂન કરી શકે? અરે શું વાંક હતો એનો? શું વાંક હતો મારો? મેં પ્રેમ કર્યો એ? અરે મારો હતો તો મને માર જ ને. હું અનાથ છું, મારી આગળ પાછળ કોઈ નથી, કોઈ રોવા વાળું પણ નથી. સારું છે હું અનાથ છું. અરે તારી જેવા ભાઈને આ બેન હોવા છતાં પણ કઈ કામનું નથી, કઈ કામનું નથી. એટલું યાદ રાખજે કે તે જે કર્યું છે ને એ તારી લાલચ હતી, અને એ લાલચમાં ને લાલચમાં તને કઈ નથી મળવાનું. હા, તમે ખૂની થઈ ગયા છો, તમને બંનેને જેલની સજા થશે, અને એમાં તમને કોઈ નહીં બચાવી શકે, કોઈ નહીં.